કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુચિંબનો ગુજરાત ખાતે 3 દિવસનો પ્રવાસ. અમદાવાદ, રાજકોટ અને કચ્છ ખાતે યુવા કોંગ્રેસના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. રાજકોટ ખાતે સુપર શક્તિ સી મહિલા ટીમ દ્વારા શક્તિ સંગમ ધ વોઇસ ઓફ વુમન કાર્યક્રમ યોજવામાં આવશે અને મુંદ્રા કચ્છ ખાતે નોકરી દો નશા નહીં યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન. અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુચિંબ પ્રદેશની યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રહેશે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉદય ભાનુચિંબની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યના 3 દિવસના પ્રથમ વખત પ્રવાસે આવી રહ્યા છે. આ મહિનામાં તારીખ 27, 28 અને 29ના દિવસે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને તાલુકા, જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો સાથે વિસ્તૃત કારોબારીમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી યુવા કોંગ્રેસની કામગીરી અંગે ચર્ચા વિચારણા કરશે. આ અંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે. આજના યુવા પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનો નશાના રવાડે ચડાવીને યુવાનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુચિંબના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. તારીખ 27ના દિવસે રાજકોટ ખાતે સુપર શક્તિ શ્રીના અને તારીખ 28ના દિવસે મુંદ્રા કચ્છ ખાતે નોકરી દો નશા નહીં કાર્યક્રમ યોજવામાં આવશે અને તારીખ 29 અમદાવાદ ખાતે ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડન ખાતે નોકરી દો નશા નહીં કાર્યક્રમ યોજવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે સુપર શક્તિ સીનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે તારીખ 28 નવેમ્બરના દિવસે હેમુ ગઢવી હોલ ખાતે સુપર શક્તિ સીનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં ગુજરાત રાજ્યમાંથી સુપર શક્તિ સીની મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહેશે અને ગુજરાતની મહિલા શક્તિ સંગમ થશે. ગુજરાત રાજ્યમાં મહિલાઓની દિન પ્રતિદિન પરિસ્થિતિ કથળતી જાય છે, ખાસ કરીને આ જ સમયમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. તેના લીધે પારિવારિક રીતે ગંભીર અસર થાય છે, જેથી કરીને અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે. ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ બેફામ રીતે ડ્રગ્સનો મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. તે ક્યાંક ને ક્યાંક સરકારના ઈશારે કામ થઈ રહ્યું છે, તેવા આરોપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શક્તિ સંગમ ધ વોઇસ ઓફ વુમન કાર્યક્રમમાં મહિલાનો પ્રેરણા મળે તેવું હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઓલ ઇન્ડિયાના નવનિયુક્ત પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુચિંબજી એમની નિયુક્તિ થઈ એ પછી સૌપ્રથમ પ્રોગ્રામ અને સૌપ્રથમ કેમ્પેન નોકરી દો નશા નહીં ની શરૂઆત કચ્છની ધરતી ઉપરથી મુંદ્રા ખાતે 28 તારીખે સવારમાં 11 વાગે મહાસંમેલનના માધ્યમથી સમગ્ર હિન્દુસ્તાનમાં લોન્ચિંગ થવાનું છે. ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે કચ્છની ધરતી ઉપર આવવાના છે તો ખાસ કરીને યુવાનોને રોજગારી મળે અને જે નશા અને જે ડ્રગ્સ ખાલી કચ્છની અંદરથી 50,000 કરોડ રૂપિયા ઉપરનું જો ડ્રગ્સ છેલ્લા ઘણા સમયની અંદરથી પકડાણું હોય તો સરકારને ચિંતા યુવાનોની નથી, સરકારને તપાસ કરવાની ચિંતા નથી કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. અને સ્થાનિક યુવાનોની અંદર હું આપને આંકડો આપું તો કચ્છની અંદર માત્ર 2022ના આંકડા મુજબ, સરકારી આંકડા મુજબ 95,246 લોકો રજીસ્ટર બેરોજગાર. જો આનો સાચો સર્વે કરવામાં આવે તો ટીલ ટુડે 2 લાખથી વધુ યુવાનો આ કચ્છની ધરતી ઉપર બેરોજગાર યુવાનો. અને સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારા ઉદ્યોગ આ જો કચ્છની અંદર હોય અને છતાં પણ જો યુવાનો, સ્થાનિક યુવાનોને જો રોજગારી ન મળતી હોય તો આ ફેલ્યોર જે રહ્યું એ સરકારનું ફેલ્યોર છે. સરકારે આ કચ્છના યુવાનોને રોજગાર આપવાની બાંયધરી આપવી જોઈએ અને કંપની ઉપર પણ કોઈ નિયમો બનાવીને પ્રેશરથી કે ભાઈ સ્થાનિક યુવાનોને, કેમ કે કચ્છની જમીન હોય, ખનીજ હોય, પોટ હોય, ડુંગર હોય, તો તમામ જે સંપદા જે રહે એની ઉપર આજ અદાણી કંપની હોય કે બીજી બધી કંપની હોય એને જમીન એને એકદમ ફ્રીના ભાવમાં આપવામાં આવે તો યુવાનોને રોજગારી કેમ ન આપવામાં આવે. આ બધા મુદ્દા સાથે
કચ્છથી સમગ્ર હિન્દુસ્તાનની અંદર યુવાનો માટેનું કેમ્પેન, યુવાનોના અધિકાર માટેનું કેમ્પેનની શરૂઆત 28 તારીખે 11 વાગે મુંદ્રા ખાતે કરવાની છે. અને આપના માધ્યમથી હું આપણા કચ્છના પણ તમામ યુવાનોને, તમામ વાલીઓને પણ કહેવા માગું છું કે અમારા આંદોલનની અંદર તમે જોડાઓ, વિપક્ષનો અવાજ મજબૂત થાય. આવતા દિવસોની અંદર જેટલા વધુ પ્રમાણની અંદર યુવાનો જોડાશે એટલી વિપક્ષની અંદર પણ ક્યાંક વિશ્વાસ પેદા થાય, તો આપના માધ્યમથી અમે તમામ કચ્છના યુવાનોને આ સંમેલનની અંદર પધારવાનું આહ્વાન પણ કરીએ છીએ, આમંત્રણ પણ આપીએ છીએ. અને વધુમાં વધુ કચ્છના લોકલ જે ઇસ્યુ રહ્યા એ સોલ્વ થાય અને ડ્રગ્સ બંધ થાય, કેમકે ડ્રગ્સ જે રહ્યું આવનારી પેઢીને ક્યાંક ને ક્યાંક ખતમ કરશે. અદાણીના ગેટ પાસે એટલા માટે આંદોલન કરવાનું કે સૌથી મોટી જો કોઈ કંપની હોય તો અદાણી છે. અને જે રીતે નરેન્દ્ર મોદી અને અદાણી બંને સિક્કાની એક બાજુ હોય એવું સમગ્ર હિન્દુસ્તાનની અંદર સાબિત થઈ ચૂક્યું, ત્યારે અદાણીનો વિરોધ, ભાજપનો વિરોધ અદાણીના ગેટ સામે જેને કરવાનો છે. અને આજે સંસદ ઘેરાવનો પ્રોગ્રામ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસે ત્યાં દિલ્હીની અંદર પ્રોગ્રામ છે, દિલ્હીની અંદર સંસદ ઘેરાવનો પ્રોગ્રામ છે અને મુંદ્રાની અંદર અદાણીનો ઘેરાવ છે. કેમકે બંને ભાજપે અને અદાણીએ કચ્છનું અને સમગ્ર હિન્દુસ્તાનના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે, એટલે એની સામેનું અમારું આંદોલન છે.